एलडीए स्टूडेंट मायसेल्फ रोशन मिस्त्री तो गया वीडियो टेंशन के अंदर आपने कंक्रीट पाइप स्टील पाइप और टिम्बर पाइप ना आपने डिस्कस करी हती હવે આપણે જોઈશું એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ટિમ્બર પાઇપ્સ ત્યાર પછી આપણે કમ્પોઝિટ પાઇપ અને સેન્ડ પાઇપને ડિસ્કસ કરીશું તો જે ટિમ્બર પાઇપના એડવાન્ટેજ શું છે કે જ્યાં આપણને ટિમ્બર એટલે કે લાકડું સહેલાઈથી મળી રહે એરિયાની અંદર આપણે ટિમ્બર પાઇપ્સને આપણે વધારે પ્રિફર કરીએ યુઝ કરીએ ફાઉન્ડેશન માટે પછી ટિમ્બર કેવું હોય લાકડું વજનમાં હલકું હોય એટલે લાઇટ વેટ હોય તો એના કારણે આપણે એને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવું હોય એટલે ટ્રાન્સપોર્ટ કરવું હોય તો આપણે એને સહેલાઈથી કરી શકીએ છીએ ત્યાર પછી જે ટિમ્બર પાઇપ્સ હોય છે એ લાઇટ વેટ હોવાના કારણે શું થાય કે આપણે એને જમીનમાં ઉતારીએ તો કોઈ પણ હેવી ઇક્વિપમેન્ટ્સની જરૂર નહીં પડે એટલે ભારે યંત્રની આપણને જરૂર નહીં પડે એને સહેલાઈથી નીચે આપણે ઉતારી શકીએ અને કોઈ પણ કુશળ સુપરવાઇઝરની જરૂર નહીં પડે પછી આ ટિમ્બર પાઇપ્સને આપણે એની લંબાઈમાં ઇઝીલી વધારો કે ઘટાડો સહેલાઈથી કરી શકીએ હવે આ પાઇપ્સને આપણે જમીનમાં સહેલાઈથી ઉતારી પણ શકીએ અને આપણને જરૂર પડે ત્યારે આપણે એને સહેલાઈથી બહાર પણ કાઢી નાખીએ એની સ્થિતિસ્થાપકતા વધારે હોવાથી એના પર જે પાર્શ્વીય બળો લાગે તો એ ટાઈપે આપણે આ ટિમ્બર પાઇપનો આપણે યુઝ કરી શકીએ આ હતા એના એડવાન્ટેજ હવે ડિસએડવાન્ટેજ એ છે કે જ્યારે દરિયાનું પાણી જંતુનાશક જીવજંતુઓ અને જ્યારે માટીના સંપર્કમાં આવે તો આ ટિમ્બર પાઇપનું શું થાય ખવાઈ જાય એટલે લાકડું શું થાય સડી જાય તો એની લાઈફની અંદર શું થાય ઘટાડો થઈ જાય હવે આ જે ટિમ્બર પાઇપ્સ છે એ વધારે લોડ જે સ્ટ્રક્ચરમાં આવતો હોય એ પણ વધારે લઈ શકતું નથી અને એન્ડ બેરિંગ પાઇપ તરીકે એનો યુઝ ના થાય પછી આ જે ટિમ્બર પાઇપ્સ હોય છે એ લાઇટ વેટ હોય છે તો આપણને જે જરૂરી સાઇઝની અંદર લંબાઈની અંદર આપણને જરૂરી હોય જે ટિમ્બર્સ એ લંબાઈમાં નહીં મળે એના કારણે શું થાય કે આપણે એ ટિમ્બર્સને એકબીજા સાથે આપણે જોઈન્ટ કરીને એની લંબાઈમાં વધારો કરવો પડે તો જરૂરી સાઇઝમાં આપણને મળી ના રહે તો આ હતા એના ડિસએડવાન્ટેજ હવે આપણે જોઈશું કમ્પોઝિટ પાઇલ્સ તો કમ્પોઝિટ પાઇલ્સ એટલે સંયોજિત પાઇલ્સ એના નામ પરથી જ ખબર પડે કે જ્યારે આપણે કોઈ પણ બે મટીરિયલ્સને અથવા તો બેથી વધારે મટીરિયલ્સને આપણે ઉપયોગ કરીને કોઈ પણ પાઇલ્સ બનાવી તો એને કેવી કહેવાય કમ્પોઝિટ પાઇલ્સ કહેવાય ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આકૃતિમાં જોઈએ તો આ પાઇલ્સ છે એની બનેલી છે તો આ એનો ઉપરનો ભાગ છે એ કોન્ક્રીટનો બનાવેલો છે અને એની નીચેનો ભાગ છે એ ટિમ્બર્સનો બનાવેલો છે તો આ પ્રકારની પાઇલ્સને બે જુદા જુદા મટીરિયલ્સ એટલે કોન્ક્રીટ અને લાકડું બંનેને ભેગા કરીને આપણે જે પાઇલ્સ બનાવીએ એને કમ્પોઝિટ પાઇલ્સ કહેવાય છે આ પ્રકારની પાઇલ જ્યારે બીજી પાઇલ અનુકૂળ ના આવે જે તે જગ્યા ઉપર તો આ પ્રકારની પાઇલ્સને આપણે યુઝ કરી શકીએ આનો ફાયદો શું છે કે આની ડ્યુરેબિલિટી કોન્ક્રીટના લીધે એની ડ્યુરેબિલિટી ટકાઉપણું વધે છે અને ટિમ્બર કેવું આપણને સસ્તું પડે છે એટલે આપણે ટિમ્બરનો પણ યુઝ કરીએ છીએ આ રીતે આપણને એ ઓવરઓલ ઇકોનોમી એટલે આપણને સસ્તું પડે એટલે આપણે આ પ્રકારની પાઇલને બનાવીએ છીએ હવે એના ફાયદા શું છે કે આપણને સસ્તું પડે આ પ્રકારની પાઇલને આપણે કન્સ્ટ્રક્ટ કરવું હોય તો આપણે ઇઝીલી એને બનાવી શકીએ તો આ પ્રકારની પાઇલ્સના ફાયદા હતા હવે એના ગેરફાયદા શું છે કે જ્યારે આપણે આ ટાઈપની કમ્પોઝાઇટ પાઇલ્સ બનાવીએ તો જે એને આપણે જોઈન્ટ કરીએ છીએ બે મટીરિયલ્સને તેનો બોન્ડ એટલે કે એનો બંધ મજબૂત હોવો જોઈએ અથવા તો અહીંથી બ્રેક થવાના ચાન્સીસ વધારે હોય છે તો આ હતી કમ્પોઝિટ પાઇલ્સ હવે આપણે જોઈએ સેન્ડ પાઇલ તો સેન્ડ પાઇલ્સની અંદર શું હોય આ ફિગરની અંદર તમે જોઈ શકો છો આ સેન્ડ પાઇલ્સ એની અંદર આપણે નાના નાના સેન્ડના કોલમને આપણે જમીનની અંદર બનાવીએ છીએ
એની પ્રોસીજર બોલું તો શું થશે કે આજે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આજે ગ્રાઉન્ડ લેવલ છે હવે આ ગ્રાઉન્ડ લેવલ ની નીચે આપણે અગર થી આપણે જમીન ની અંદર આ ટાઈપ નાના નાના પાઇલ્સ એટલે એનું ખોદકામ કરીએ છે ત્યાર પછી શું કરીએ કે એની અંદર આપણે સેન્ડ એટલે રેતી ને આપણે અંદર ફિલ કરી દઈએ ભરી દઈએ છે એના કારણે શું થાય કે જે એની આજુબાજુ જે માટીના કણો હશે એમની વચ્ચેની ગેપ એટલે એની વચ્ચેની જગ્યા ઓછી થશે અને એકબીજા સાથે જકડાઈ જશે એટલે કોમ્પેક્ટ થઈ જશે એના કારણે શું થશે કે જે આ સોઇલ એટલે જમીનની જે ધારણ ક્ષમતા હોય બેરિંગ કેપેસિટી હોય સોઇલની એ વધી જશે આ સેન્ડ પાઇલના લીધે અને આ સેન્ડ પાઇલની જે ઉપર હોય એના ઉપર એક કોન્ક્રીટનું લેયર આપણે ટોપ ઉપર બનાવી દઈએ જેના કારણે શું થાય કે પાઇલ્સ એકબીજાથી જે અંતર હોય તે મેન્ટેન રહે અને એ ખસી નહીં જાય પોતાની જગ્યા પરથી અને એનું જે ટોપ પોર્શન હોય એ બી એને કોઈ ઇફેક્ટ નહીં આવે એના માટે આપણે શું કરીએ કે કોન્ક્રીટનું એક ટોપ ઉપર આપણે લેયર પાથરી દઈએ ત્યાર પછી એને એની ઉપર આપણે સ્ટ્રક્ચર બનાવીએ છીએ હવે જનરલી જે આ સેન્ડ પાઇલ હોય તે ક્યાં જમીનની નીચે આપણે કઈ જગ્યા ઉપર કન્સ્ટ્રક્ટ કરીએ કે જ્યાંથી આપણે કોલમને કન્સ્ટ્રક્ટ કરવાના હોય તેની નીચે જ આપણે શું કરીએ સેન્ડ પાઇલને આપણે કન્સ્ટ્રક્ટ કરીએ તો એના જે સ્પેસિફિકેશન છે એ જોઈ લઈએ કે આપણે જે કોન્ક્રીટનું ઉપર લેયર જે થર હોય તે કેટલું હોય છે એક મીટર એની થિકનેસ એક મીટર આપણે એની એની થિકનેસ રાખવી જોઈએ આ કોન્ક્રીટની જે લેયર આપણે ઉપર પ્રોવાઈડ કરીએ છીએ પાઇલની ઉપર ત્યાર પછી જે આ પાઇલ્સ હોય છે એનો ડાયામીટર એટલે વ્યાસ કેટલો રાખવાનો 30 સેન્ટીમીટર જેટલો રાખવાનો અને જે આપણે એની લંબાઈ રાખી છે પાઇલ્સની એ કેટલી રાખીએ તો આ એનો વ્યાસ છે 30 સેન્ટીમીટર તો એનાથી 12 ગણી અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ એનાથી વધવી ના વધવી નહીં જોઈએ એટલે લેન્થ કેટલી રાખવાની તો લેસ ધેન 12 ટાઈમ ઓફ ડાયામીટર હવે આ જે પાઇપ હોય છે એમની વચ્ચેનું અંતર કેટલું રાખવાનું 1 થી 2 મીટર જેટલું રાખવાનું અને એના પર જે લોડ આવે એ કેટલો આવે જે આ પાઇપ સહન કરી શકે તો 100 ટન પર મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેરના એરિયાની અંદર 100 ટન જેટલો લોડ આ પાઇપ સહન કરી શકે સો થેન્ક યુ